પૂરની સ્થિતિ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જોઈએ નુકસાનીનો ગ્રાઉન્ડ રિપોર્ટ. રાજ્યભરમાં મેઘો આફત બનીને વરસ્યો ત્યારે છોટાઉદેપુરમાં પણ વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. છોટાઉદેપુરના સંખેડામાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોનો પાક ધોવાઈ ગયો. જ્યારે વીટીવીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે કરુણ દયનીય દ્રશ્યો સામે આવ્યા. ક્યાંક ખેતરોમાં કોતરના વહેણ પડી ગયેલા જોવા મળ્યા, તો ક્યાંક પાક ધોવાતા ખેતરો ક્રિકેટના મેદાન બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. ઉચ્ચ નદીના ધસમસતા પ્રવાહે તેના કિનારે આવેલા ખેતરોમાં વિનાશ વેર્યો. પૂરના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોએ વીટીવી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. છોટાઉદેપુરના સંખેડા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં મુસળધાર વરસાદ થયો હતો, જેને લઈને આ વિસ્તારના જે ખેડૂતો છે તે ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. ઉચ્ચ નદી કાંઠે જે ખેતરો આવેલા છે તે ખેતરો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. આ વિસ્તારના જે ખેડૂતો છે તે આપણી સાથે જોડાય છે, સીધી વાત કરીશું. કાકા, તમારું નામ શું અને તમારો શું પાક હતો આ ખેતરમાં? કપાસનો પાક હતો અને મારું નામ હસમુખભાઈ ફુલજીભાઈ છે અને નદી કિનારે ખેતર આવેલું છે, એમાં કપાસનો પાક હતો, એ ધોવાઈ ગયો છે, ખેતર પણ ધોવાઈ ગયું છે. આપણે અન્ય ખેડૂત સાથે વાત કરીશું. તમારું શું નામ છે અને તમારા ખેતરમાં શાનો પાક હતો? અહીંયા કનુભાઈ ભીખાભાઈ બારિયા, હું રહેવાસી સંખેડાનો છું. મારી જમીન નાગરવાડામાં આવેલી છે. મારા બાપ દાદા વખતે જમીન આવે છે, અત્યારે મને રડવું આવે છે કે મારી જમીન સાવ નિષ્ફળ થઈ ગઈ, મારો પાક ધોઈ ગયો, મારી ટ્રીપ ધોઈ ગઈ, બધું ધોઈ ગયું છે. આપણી સાથે અહીંના ખેડૂતો જોડાયા હતા અને તેઓએ આપણી સામે તેમની વેદના રજૂ કરી અને ખેડૂતોનો આંખમાં અત્યારે આંસુ આવી રહ્યા છે. તેમનો જે જુદા જુદા પ્રકારનો જે પાક હતો, નદી કાંઠાના જે ગામડા હતા અને ખેતરો હતા, આ ખેતરોની અંદર સંપૂર્ણપણે પાક નિષ્ફળ ગયો છે. અત્યારે તેઓ સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. મહેશ ભીલ, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.